વેલકમ ટુ હાયર એજ્યુકેશન ચેનલ. આજે આપણે જોશું ધોરણ 8 નું સંસ્કૃતનું યુનિટ 8 મનુષ્ય સિંહયોહ મૈત્રી, એટલે કે મનુષ્ય અને સિંહની જે મૈત્રી છે તેના અનુસંધાનમાં આ એક લેસન છે આપણે જોઈશું. તો સૌરાષ્ટ્ર પ્રદેશે સતાધાર ગ્રામસ્ય સમીપે મોટી મોનપરી નામક ગ્રામ વર્તતે. સૌરાષ્ટ્ર પ્રદેશે એટલે કે સૌરાષ્ટ્ર પ્રદેશમાં સત્તાધાર ગ્રામસ્ય સમીપે એટલે જે સત્તાધાર ગામ જે છે એની સમીપે એટલે કે પાસે મોટી મોનપરી એટલે કે મોટી મોનપરી નામક એટલે નામનું ગ્રામ એટલે ગામ વર્તતે એટલે આવેલું છે. સૌરાષ્ટ્ર જે પ્રદેશ છે એના સત્તાધાર ગ્રામની નજીકમાં મોટી મોનપરી નામનું એક ગામ આવેલું છે. કતિચિત વર્ષ પૂર્વે તસ્મિનમ ગ્રામે માત્રાવાલા નામક એક કુશીવલ આસીત. કતિચિત વર્ષ પૂર્વે એટલે કેટલાક વર્ષો પહેલા તસ્મિન એટલે તે ગ્રામે એટલે ગામમાં માત્રાવાલા એટલે કે માત્રાવાલા નામક એટલે નામનો એક એટલે એક કુશીવલ એટલે ખેડૂત આસીત એટલે કે હતો એટલે કે કેટલા વર્ષો પહેલા તે ગામમાં માત્રાવાળા નામનો એક ખેડૂત હતો. નદા તટે કુશી વાટિકા આશિત. નદા એટલે નદી, તટે એટલે કિનારે, કુશી વાટિકા એટલે કે વાડી, ખેતીની વાડી, આશિત એટલે હતી એટલે એની નદી કિનારે કુશીની ખેતીની વાડી હતી. માત્રાવાલા પ્રતિદિનમ વાટિકાયામ વૃક્ષતલે સ્થિતવા નદા જલમ અપશ્યત. માત્રાવાલા જે માત્રાવાળા હતો તે પ્રતિદિનમ એટલે દરરોજે વાટિકાયામ એટલે કે વાડીમાં વૃક્ષતલે વૃક્ષના નીચે સ્થિતવા એટલે બેસીને નદા એટલે નદીનું જલમ એટલે જલ અપશ્યત એટલે જોતો. એટલે માત્રાવાળા હતો જે દરરોજે એ જે એની વાડી હતી એ વાડીમાં વૃક્ષ નીચે બેસતો અને જે નદી હતું એનું પાણી જોતું. એકદા સહ અપશ્યત. એકદા એટલે એક દિવસે, સહ એટલે તે, અપશ્યત એટલે જોવે છે, એક દિવસ તે જોવે છે. સિંહ સૌભાર્યાય સહ નદાહ જલપાનાર્થમ આગચ્છત. સિંહ એટલે જે સિંહ છે તે સૌભાર્યાય, સ્વ એટલે પોતાની, ભાર્યાય એટલે પત્ની, પોતાની પત્ની સાથે એટલે કે સિંહણ સાથે સહ તે નદા એટલે નદીમાં જલપાનાર્થમ પાણી પીવા માટે આગચ્છત એટલે આવે છે. એટલે સિંહ છે એની પત્ની સિંહણ સાથે નદીમાં પાણી પીવા માટે આવે છે. નદા જલે સ્થિત મકર સિંહ ભાર્યાયાહ વધમ અકરોત. નદા એટલે નદા એટલે નદી, જલે એટલે જલમાં પાણીમાં સ્થિત રહેલો, મકર એટલે મગર, સિંહ ભાર્યાયાહ એટલે સિંહની પત્નીનું એટલે કે સિંહનું વધમ એટલે વધ અકરોત એટલે કરે છે. એટલે જે નદીના પાણીમાં રહેલો જે મગર છે એ સિંહની પત્ની એટલે સિંહનું વધ કરે છે. સિંહ તસ્યાહ રક્ષણાય પ્રયત્નમ અકરોત. સિંહ જે સિંહ છે એ તસ્યા એટલે તેનું રક્ષણાય એટલે રક્ષણ કરવા માટેનો પ્રયત્નમ એટલે પ્રયત્ન અકરોત એટલે કરે છે. જે સિંહ છે એ સિંહનનું રક્ષણ કરવા માટે પ્રયત્ન કરે છે. કિંતુ નિષ્ફળ અભવત. કિંતુ પરંતુ નિષ્ફળ એટલે નિષ્ફળ અભવત એટલે થાય છે, પરંતુ તેને સફળતા મળતી નથી એટલે નિષ્ફળ થાય છે. એ સિંહને બચાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે નિષ્ફળ રહે છે. દુઃખિત સિંહ નદા તટે અટિષ્ઠત. દુઃખિત એટલે દુઃખી થયેલો સિંહ એટલે જે સિંહ છે તે નદા એટલે નદી તટે એટલે કિનારે અટિષ્ઠત એટલે બેસી રહે છે. જે દુઃખી થયેલો જે સિંહ છે એ નદી કિનારે બેસી રહે છે. ચતુર્ણાનમ દિનાનમ અનંતરમ યદા મકર નદા તટ સમીપમ આગચ્છત તદા સિંહ શીઘ્રતયા આક્રમણ અકરોત. ચતુર્ણામ એટલે ચાર, દિનાનામ ચાર દિવસ, અનંતરમ એટલે પછી, ચાર દિવસ પછી, યદા એટલે જે મકર મગર નદા નદી તટ સમીપમ કિનારે કિનારાની નજીક આગચ્છત એટલે આવે છે તદા
ત્યારે સિંહ શીઘ્રતયા શીઘ્રતયા એટલે ઝડપથી આક્રમણ આક્રમણમ એટલે હુમલો અકરોત એટલે કરે છે એટલે કે જ્યારે ચાર દિવસ પછી પેલો જે મગર છે એ નદી કિનારા પાસે આવે છે ત્યારે સિંહ ઝડપથી તેના પર હુમલો કરે છે તયોહ મધ્યે ઘોર યુદ્ધમ અભવત તયોહ એટલે તેમની મધ્ય એટલે વચ્ચે ઘોર યુદ્ધમ એટલે ભયાનક ભયાનક યુદ્ધ અભવત એટલે થાય છે તેમની વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે સિંહ મકરસ્ય વધમ અકરોત સિંહ એટલે જે સિંહ છે એ મકરસ્ય એટલે મગરનું વધમ એટલે વધ અકરોત એટલે કરે છે જે સિંહ છે એ મગરને મારી નાખે છે કિંતુ સહ સ્વયંપી સતિગ્રસ્ત ભૂતવા તત્રેવ અપતત કિંતુ એટલે પરંતુ અથવા પણ સહ એટલે તે સ્વયંપી પોતે પણ સ્વયં એટલે પોતે અને અપી એટલે પણ સતિગ્રસ્ત સતિગ્રસ્ત એટલે કે એને ઈજા થાય છે ઈજાગ્રસ્ત થઈ જાય છે ભૂતવા થાય છે તત્રેવ ત્યાં જ અપતત એટલે ત્યાં પડી જાય છે એટલે જે સિંહ છે એ પેલા મારી નાખે પરંતુ એ પોતે પણ ત્યાં જખમી થઈ જાય છે અને ત્યાં જ તે પડી જાય છે માત્રાવાલા દૂરત એતત અપશ્યત માત્રાવાલા જે માત્રાવાળો હતો એ દૂરત દૂરથી એતત આ અપશ્યત જોતો હતો એટલે આ જે દ્રશ્ય હતું એ માત્રાવાલા દૂરથી જોતો હતો સહ સતિગ્રસ્ત સિંહસ્ય સહાયાર્થમ તત્ર અગચ્છત સ એટલે તે સતિગ્રસ્ત સિંહસ્ય એટલે જે ઘવેલો જે સિંહ હતો એની સહાયાર્થ મદદ માટે તત્ર એટલે ત્યાં અગચ્છત અગચ્છત એટલે જાય છે જે માત્રાવાળા છે તે આ જે ઘવેલો જે સિંહ હતો એની મદદ કરવા માટે ત્યાં જાય છે ઔષધાની આનીય સહ સિંહસ્ય શુશ્રુષામ અકરોત ઔષધાની એટલે જે ઔષધિ હતી તે આનીય લાવીને સહ એટલે તે સિંહસ્ય એટલે સિંહની શુશ્રુષામ એટલે સારવાર અકરોત એટલે કરે છે માત્રાવાળા જે છે ઔષધિ લાવે છે અને સિંહની જે છે સારવાર કરે છે કતિચિત દિનાંતરમ સિંહ સ્વસ્થ અભવત કતિચિત એટલે થોડા દિનાંતરમ દિવસો પછી સિંહ સિંહ સ્વસ્થ એટલે સારો અભવત એટલે થઈ જાય છે થોડા દિવસો પછી સિંહ સારો થઈ જાય છે તથા ચ તસ્ય મિત્રમ અભવત તથા ચ એટલે અને તસ્ય એટલે તેનો મિત્રમ એટલે મિત્ર અભવત એટલે થાય છે હવે જે સિંહ હતો એ થોડા દિવસ પછી સારો થઈ જાય છે અને તેનો એટલે કે માત્રાવાળાનો મિત્ર થઈ જાય છે તદંતરમ સહ એવ સિંહ પ્રતિદિન માત્રાવાળસ્ય ગૃહે તસ્ય સમીપમ નિવસત તદંતરમ ત્યાર પછી સહ એટલે તે એવ સિંહ ત્યારબાદ જે સિંહ છે એ પ્રતિદિનમ દરરોજે માત્રાવાળસ્ય એટલે માત્રાવાળાના ગૃહે એટલે ઘરમાં તસ્ય તેના સમીપમ તેની પાસે નિવસત એટલે રહેવા લાગ્યું ત્યાર પછી જે સિંહ છે એ માત્રાવાળના ઘરમાં તેની પાસે જ રહેવા લાગ્યું સહ માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણ અકરોત સહ એટલે તે માત્રાવાલેન માત્રાવાલેન સહ એટલે સાથે એટલે માત્રાવાળા સાથે સર્વત્ર એટલે બધી જગ્યાએ ભ્રમણમ એટલે ફરવા અકરોત એટલે ફરતું ફરવા લાગ્યું એટલે કે જે સિંહ હતો એ માત્રાવાળા સાથે બધી જગ્યા ફરવા લાગ્યો તસ્ય ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત તસ્યમ એટલે તેનું ગૃહમ એટલે ઘરને ક્ષેત્રમ એટલે ખેતરને ચ એટલે અને અરક્ષત એટલે રક્ષણ કરતો તે માત્રાનું જે ઘર હતું તે અને એનું જે ખેતર હતું એનું રક્ષણ કરતો મનુષ્ય સિંહયોહ એષા અદ્વિતીયા મૈત્રી કતિચિત વર્ષ પર્યંત પ્રાચલત મનુષ્ય સિંહયોહ મનુષ્ય અને સિંહની એશા આ અદ્વિતીય એટલે કે આ અદ્વિતીય મૈત્રી મૈત્રી એટલે મૈત્રી અથવા તો ભાઈબંધી કતિચિત વર્ષ પર્યંત કેટલાય વર્ષો સુધી પ્રાચલત એટલે ચાલી એટલે મનુષ્ય અને સિંહની આ જે મિત્રતા હતી એ કેટલાય વર્ષો સુધી ચાલી માત્રાવાલસ્ય નિધનકાલે દુઃખિત સિંહ સ્મશાન યાત્રાયામ અપી અગચ્છત માત્રાવાળસ્ય એટલે કે માત્રાવાળાના નિધનકાલે
એટલે મરણ થયું ત્યારે, દુઃખીત એટલે દુઃખી થયેલો, સિંહ સિંહ સ્મશાન યાત્રાયામ સ્મશાન યાત્રામાં, અપિ એટલે પણ, અગચ્છત એટલે આવે છે. એટલે જ્યારે માતરાવાળાનું નિધન થયું ત્યારે દુઃખી થયેલો સિંહ એ માતરાવાળાની જે સ્મશાન યાત્રા હતી એમાં પણ આવે છે. સ્મશાન તહ એવ સહ વનમ અગચ્છત, સ્મશાન તહ એટલે સ્મશાનથી, એવ સહ એટલે તે, વનમ એટલે વનમાં, અગચ્છત એટલે ગતો રહ્યો. જે સિંહ હતો તે સ્મશાનથી પછી એ વનમાં ગતો રહ્યો. તદંતરમ કો અપિ જનઃ તમ સિંહમ ન અપશ્યત, તદંતરમ એટલે ત્યાર પછી, કો અપિ જનઃ કોઈ પણ જન એટલે કોઈ, કો એટલે કોઈ પણ જનઃ એટલે લોક, કોઈ પણ વ્યક્તિએ, તમ તે સિંહમ સિંહને, ન એટલે નહીં, અપશ્યત એટલે જોયો, ત્યાર પછી કોઈ પણ વ્યક્તિએ તે સિંહને જોયો નથી. અદાપિ જનાઃ એતસ્ય સત્ય પ્રસંગસ્ય વિસ્મરણ વિસ્મરણમ કરતુ ન શક્નુવંતિ, અદાપિ આજે પણ, જનાઃ એટલે લોકો, એતસ્ય એટલે આ સત્ય પ્રસંગસ્ય આ સત્ય પ્રસંગનું, વિસ્મરણ એટલે ભૂલી જવું, કરતુ ન શક્નુ શક્નુવંતિ વિસ્મરણ કરતું એટલે કરવું, ન એટલે નહીં, શક્નુવંતિ એટલે શક્તિમાન નથી. એટલે કે આજે પણ આ લોકો આ જે સત્ય પ્રસંગ છે એને ભૂલી જવા માટે લોકો સમર્થ નથી અથવા શક્તિમાન નથી અથવા તો ભૂલી શકતા નથી. આપણે જોઈએ સ્વાધ્યાય. નીચેના શબ્દોનું ઉચ્ચારણ સાથે અનુલેખન કરું તો પહેલું છે સૌરાષ્ટ્ર પ્રદેશે, માત્રાવાલહ, કુશી વાટિકા, ક્ષતિગ્રસ્ત, સુશુષામ, મનુષ્ય સિંહયો, સત્ય પ્રસંગસ્ય, સહાયતાર્થમ. બીજું છે પાઠના આધારે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપોને લખો. તો પેલું છે માત્રાવાલહ ગ્રામસ્ય નામમ કિમ, માત્રાવાળાના ગામનું નામ શું છે? તો માત્રાવાલા ગ્રામસ્ય નામ મોટી મોનપરી હતી, એટલે માત્રાવાળાના ગામનું નામ મોટી મોનપરી હતું. બીજું છે નદા તટે કશ્ય કુશી વાટિકા આસિત, નદી કિનારે કોની કુશીની વાડી આવેલી છે, ખેતીની વાડી આવેલી છે? તો નદા તટે માત્રાવાલા નામ કુશીવલસ્ય કુશી વાટિકા આસિત, નદી કાંઠે માત્રાવાળા નામના ખેડૂતની વાડી હતી. ત્રીજું એકદા સિંહ સ્વભાર્યા સહ કુત્ર આગચ્છત, એકવાર સિંહ પોતાની પત્ની સિંહન સાથે ક્યાં આવ્યો? તો એકદા સિંહ સ્વભાર્યા સહ જલપાનાર્થમ નદી આગચ્છત, એકવાર સિંહ સિંહ પોતાની પત્ની સિંહન સાથે પાણી પીવા નદી પર આવ્યો. ચોથું મકર કશ્ય વધમ અકરોત, તો મકર સિંહસ્ય ભાર્યાયા વધમ અકરોત, તો મગરે સિંહની પત્નીનો વધ કર્યો. પાંચમું કહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રુષામ અકરોત, એટલે ગવાયેલા સિંહની સારવાર કોને કરી? તો માત્રાવાળા નામ કુશક ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રુષામ અકરોત, એટલે માત્રાવાળા નામના ખેડૂતે ગાયેલ સિંહની સારવાર કરી હતી. ત્રીજું છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો, પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધો. તો અહીંયા ઉદાહરણ તમને પહેલું આપ્યું છે, અહીંયા તમને આપ્યું છે પહેલું દસ, તો અપશ્યત એના પરથી બન્યું. એવી રીતના વધ તો અવધત, તો અહીંયા આપ્યું છે ગમ અને કૌંસમાં આપ્યું છે ગચ્છ, તો એનું થશે અગચ્છત. પટ તો અપટત, ભૂ છે તો ભૂપતી અભવત, પથ છે તો પથ પરથી અપતત, વસ છે તો વસ પરથી અવસત, રક્ષ છે તો રક્ષ પરથી અરક્ષત, ચલ છે તો ચલ પરથી અચલત. આ રીતના આપણે એના પરિવર્તન કરીશું રૂપોમાં. ત્યારબાદ નીચેના આપેલા વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો અહીંયા આગળ જે વાર્તાના ક્રમમાં છે આપણે પહેલું આવશે નદા તટે માત્રાવાલા કુશી વાટિકા આસત, તો આવશે આપેલો હશે નદા તટે માત્રાવાલસ્ય કુશી વાટિકા આસિત, એટલે નદી કિનારે માત્રાવાલની ખેતીની વાડી આવેલી છે. બીજું આવશે દુઃખીત સિંહ નદા તટે અતિષ્ઠત, આ બીજું આવશે બીજા નંબર પર. ત્યારબાદ ત્રીજા નંબર પર આવશે
सह क्षतिग्रस्तस्य सिंहस्य सहायार्थं तत्र अगच्छत्। ते घवेला सिंहनी मदद माटे त्यां जाय छे। आ ત્રીજામાં પર આવશે અને ચોથામાં પર આવશે માત્રાવેલેના સહ સર્વત્ર ભ્રમણમ અકરોત, એટલે કે તે માત્રાવાળા સાથે સર્વત્ર એટલે બધી જગ્યાએ ફરે છે। અને આ પાંચમાં આવશે સ્મશાનતઃ એવ સહ વનમ અગચ્છત, સ્મશાનથી તે વનમાં ગતો રહ્યો। ઓકે, તો આ પહેલું, આ બીજું, આ ત્રીજું, ચોથું ને પાંચમું। હવે અહીંયા આગળ આપણે પાંચમી એક્ટિવિટી છે, ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો। તો અહીંયા બીજો સિંહ સ્વભાર્યા સહ નતા હ જલપાનાર્થમ ગચ્છતિ, એ સિંહ જે છે પોતાની પત્ની સાથે પાણી પીવા માટે જાય છે। તો સિંહ સ્વભાર્યા સહ નતા હ જલપાનાર્થમ હ ગચ્છત। પહેલું છે મકર સિંહ ભાર્યા વધમ કરોતી, તેના પરથી થશે મકર સિંહ ભાર્યા વધમ અકરોત। સિંહ નિષ્ફળ ભવતી, સિંહ નિષ્ફળ અભવત। ત્રીજું છે સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ રક્ષતિ, અહીંયા આવશે સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત। ચોથું છે મનન પોરબંદરે પોરબંદર નગરે વસતી, તો અહીંયા થશે મનન પોરબંદર નગરે અવસત। પાંચમું બાલ ચલચિત્રમ પશ્યતી, તો અહીંયા થશે બાલ ચલચિત્રમ અપશ્યત। ત્યારબાદ છઠ્ઠું છે નીચેની ખાલી જગ્યા પૂરું, તો પેલું છે કુશીવલ વૃક્ષ તલે સ્થિતવા નદા હ જલમ અપશ્યત, તો જે કુશીવલ જે ખેડૂત જે હતો એ વૃક્ષના નીચે બેસીને સીતવા એટલે બેસીને જે નદી હતું એનું પાણી જોતો હતો। તો બીજું છે અહીંયા સ્થા છે એના પરથી સીતવા થયું, અહીંયા આપણે અહીંયા કૌંસમાં આપેલું છે એનો ઉપયોગ કરીને અહીંયા ખાલી જગ્યા પૂછ્યું। બીજું છે શિષ્ય શાલામ ખાલી જગ્યા અભ્યાસમ અકરોત, તો ગમ પરથી થશે ગતવા, અહીંયા આવશે ગતવા। ત્રીજું ભક્ત કથામ ખાલી જગ્યા ભોજનમ અકરોત, શ્રુ છે તો અહીંયા શ્રુપતિ થશે શ્રુતવા, ભક્ત કથામ શ્રુતવા ભોજનમ અકરોત। ચોથું ભિક્ષુકાય ભોજનમ ખાલી જગ્યા સહ અખાદત, અહીંયા દા છે તો દા પરથી થશે દત્વા, તો ભિક્ષુકાય ભોજનમ દત્વા સહ અખાદત। પાંચમું છે શ્યામ દુગ્ધમ ખાલી જગ્યા શયનમ અકરોત, તો અહીંયા કૌંસમાં આવ્યું છે પા અથવા પીપ, એના પરથી થશે શ્યામ દુગ્ધમ પીતવા શયનમ અકરોત। છઠ્ઠું કૃકાર્યમ ખાલી જગ્યા ક્રીડાયમ અગચ્છત, અહીંયા કું છે તો અહીંયા પરથી થશે ગૃહકાર્યમ કૃત્વા ક્રીડાયામ અગચ્છત, તો આ રીતના આપણે અહીંયા ઘણી ખાલી જગ્યા પૂરવાની છે।